ગુજરાતમાં ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાનું પરિણામ આજે જાહેર થયું છે, જેમાં સુરતનું ધોરણ 12 સાયન્સ પ્રવાહનું 85.56 અને સામાન્ય પ્રવાહનું 93.38% પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. પરિણામ જાહેર થતાં જ કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે સુરતના LH રોડ પર આવેલ મંગલમ વિદ્યાલયમાં ધોરણ 12નું ઝળહળતું પરિણામ આવ્યું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ GSEB ગાંધીનગરની માર્ચ મહિનામાં લેવામાં આવેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર અને ઉત્તર બુનિયાદી પ્રવાહ ગુજકેટ 2024 પરીક્ષાનું પરિણામ આજે એટલે કે 9 મે ગુરુવારે જાહેર કરાયું છે. પરિણામની કાગડોળે રાહ જોઈને બેઠેલા વિદ્યાર્થીઓ પરિણામ જોતા જ ખુશખુશાલ થયા હતા, જેમાં સામાન્ય પ્રવાહનું પ્રથમવાર રેકોર્ડ બ્રેક રિઝલ્ટ આવ્યું છે. 12 સાયન્સ આ વખતે છોકરીઓ સામે છોકરાઓએ બાજી મારી છે. સામાન્ય પ્રવાહની 1000થી વધુ સ્કૂલનું પરિણામ 100% આવ્યું છે. ધાર્યા કરતા વધારે સારું પરિણામ આવતા વિદ્યાર્થી વિદ્યાર્થિનીઓ ગર્વે ઘૂમ્યા હતા ને એકબીજાનું મો મીઠું કરાવી ઉજવણી કરી હતી. ત્યારે સુરતનું ધોરણ 12 સાયન્સ પ્રવાહનું 85.56 અને સામાન્ય પ્રવાહનું 93.38% પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહમાં પણ સુરતે A1 અને A2માં ડંકો વગાડ્યો છે. ગુજરાતમાં સૌથી વધુ સુરતમાં A1ના 328 વિદ્યાર્થી અને A2માં 4382 વિદ્યાર્થીઓ નોંધાયા છે. ત્યારે સુરતના LH રોડ પર આવેલા મંગલમ વિદ્યાલયમાં ધોરણ 12નું ઝળહળતું પરિણામ આવ્યું છે. મંગલમ વિદ્યાલયનું 100% પરિણામ આવ્યું છે. ત્યારે શાળાના વિદ્યાર્થીઓમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. શાળાના સંચાલક તેજેન્દ્ર સાવલિયાએ શાળાના તમામ વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી હતી અને ભવિષ્યમાં ખૂબ આગળ વધે તેવા આશીર્વાદ આપ્યા હતા. મારું નામ જાદવ અમિત હસમુખભાઈ છે. હું મંગલમ વિદ્યાલય ધોરણ 12 કોમર્સમાં ભણું છું અને આજે મારે 93.57% આવ્યા છે. હું એનો શ્રેય મારા માતા પિતા, શિક્ષકો અને બધા મારા સ્ટ્રોંગ માઇન્ડસેટને આપું છું અને મારી મહેનતને આપું છું. અને જ્યારે રિઝલ્ટ એક્ઝામ પૂરી થઈ ત્યારે મને બિલીવ જ હતો કે મારે એટલા ટકા આવશે જ તે, અને આજે આવ્યા છે. હું બેફિકર રહીને આ રિઝલ્ટની વાટ જોતો હતો. મારા પરિવારમાં મારા પિતા રત્ન કલાકાર છે અને મારી મમ્મી ડાયમંડ સ્ટોનનું કામ કરે છે, અને હું રોજ ડિસિપ્લિનમાં બધું વાંચતો અને જેનું પરિણામ આજ દેખાય છે. અને ફોકસ ઇઝ ધ મેન થિંગ ઇન અવર સક્સેસ એવું મારું માનવું છે. અને જ્યારે અમારા રાઉન્ડ ચાલતા ત્યારે મારે ગમે તે વિષયમાં પૂરા માર્ક્સ આવતા એને હું મારા પર હાવી ન થવા દેતો, અને જ્યારે મારા ઓછા માર્ક આવતા અને હિંમત પણ ન આવે, જેના કારણે હું એક જ ગોલ ધારીને આગળ વધ્યો છું, જેના કારણે મારું આ પરિણામ આવ્યું છે. તેજેન્દ્રભાઈ સાવલિયા, મંગલમ વિદ્યાલયના સંચાલક તરીકે, આજ રોજ ધોરણ 12 કોમર્સનું પરિણામ જાહેર થયું છે. મારી શાળાનું 100% રિઝલ્ટ છે. તેમાંથી એક બાળક A1 ગ્રેડ પ્રાપ્ત થયેલો છે, જેનું નામ અમિત જાદવ અમિત હસમુખભાઈ તરીકે છે. બીજા 12 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે, અને જે ધોરણ 10ની અંદર જે રિઝલ્ટ હતું એના કરતાં દર વર્ષે બાળકોનું ઇમ્પ્રુવમેન્ટ વધારે થયેલું છે એ રિઝલ્ટ ઉપર આપીએ છીએ. અને જે A1 ગ્રેડ અને A2 ગ્રેડના જે બાળકો છે એની પરિસ્થિતિ ખૂબ જ મધ્યમ વર્ગથી બાળકો અભ્યાસ કરી રહ્યા છે, અને દર વર્ષે આવું સારામાં સારું અમે રિઝલ્ટ આપી રહ્યા છીએ, જેમાં વાલી, વિદ્યાર્થી અને શિક્ષક મિત્રો ત્રણેયનો ત્રિવેણી સંગમથી આ સરસ મજાનું સમાજની રિઝલ્ટ અમે આપી રહ્યા છીએ અને ભવિષ્યમાં પણ આપશું, જેમાં શિક્ષક મિત્રોનો પૂરો સહકાર છે. વિદ્યાર્થીઓ, વાલીઓ સમયાંતરે મિટિંગો, પરીક્ષાઓ અને જે શેડ્યુલ શાળામાંથી આપવામાં આવે છે એ અનુસાર પાલન કરીને આ સરસ મજાનો એક ઉત્સાહ જેવું આજે ઘણા વાલીઓને મેં જોયા તો ખુશીના આંસુ હતા કે જે સારામાં સારું પોતાનું બાળકનું રિઝલ્ટ આવેલું છે. એવા અમિત જે ધોરણ 12 થી 1-12 સુધી આજે મંગલમ વિદ્યાલયમાં અભ્યાસ કરી રહ્યા છે અને પોતાની કારકિર્દીમાં દર વર્ષે આગળ ને આગળ પ્રગતિ કરી રહ્યા છે. મારું નામ મકવાણા ખુશાલી મુકેશભાઈ. હું મંગલમ વિદ્યાલયમાં ભણું છું અને મારે પર્સન્ટાઇલ 98.50 છે અને 89.1%. વર્ષ દરમિયાન ખૂબ જ મહેનત કરી છે શાળાને અને મારા મમ્મી પપ્પાને. આગળ GPSCની તૈયારી. શું સંદેશો આપશો બીજા બાળકોને જે ઓછા માર્ક આવ્યા હોય, હિંમત હારી જતા હોય, એને શું સંદેશો આપશો? હિંમત હારવાથી કશું થતું નથી, જે હિંમત રાખીને ભણે છે તે. બ્યુરો રિપોર્ટ, H24 ન્યૂઝ, સુરત.